એસજીબી દ્વારા રોકાણ કરનારા રોકાણકારો માટે એક ખાસ અહીંયા કરતી મહત્વની માહિતી છે. ઓગસ્ટ 2016માં બહાર પાડવામાં આવેલી સોવેરિન ગોલ્ડ બોન્ડની સ્કીમ 2016-17ની શ્રેણી 1માં જેમણે પણ રોકાણ કર્યું છે તેઓ હવે તેમના અંતિમ રિડમ્પશનની નજીક છે, એટલે મેચ્યોરિટીની નજીક છો. અને આવામાં સ્કીમમાં જો તમે રોકાણ કર્યું છે તો તમને લગભગ કે પછી કહી શકે કે મિનિમમ 12-12.5% કુલ વળતર મળી શકે છે. શું છે વધુ વિગતો જાણીશું સહયોગી આરતી મહેતા પાસેથી. આરતી, જણાવો શું છે ડિટેલ્સ? જી, ખાસ કરીને વાત કરીએ તો એક સારો વિકલ્પ જે છે તે આપણને એસજીબી હંમેશા બનતું દેખાયું છે. પણ આ જે ઓગસ્ટ 2016ની જે સિરીઝ છે તેની ખાસ કરીને વાત કરીએ તો ઓગસ્ટ 2016માં જે જાહેર કરવામાં આવી હતી તેમાં એક સારા વળતર જે છે તે આપણને જોવા મળી શકે છે. સોવરન ગોલ્ડ બોન્ડમાં ઓછામાં ઓછું 12% જે છે તે કુલ વળતર વર્ષે તેવું રેવન્યુ સેક્રેટરી તરફથી એક નિવેદન જે છે તે આપણને આવતું દેખાયું છે. અને આ જે સ્કીમ જે છે તે 2016-17ની આપણે વાત કરી લઈએ તો ઓછામાં ઓછું 12% વળતર મળશે ત્યાં. અને ઓગસ્ટ મહિનાના પહેલા સપ્તાહે સિરીઝનું રિડમ્પશન જે છે તે આપણને થતું જોવા મળશે, એટલે કે 5 વર્ષનો જે હોલ્ડિંગ પીરિયડ છે તે અહીંયાથી આપણને પૂરો થતો જોવા મળશે. બીજી બાજુ રેવન્યુ સેક્રેટરીનું કહેવું છે કે સોના ચાંદી પર જે કસ્ટમ ડ્યુટી ઘટી છે તેની અસર આપણને આ રિટર્ન્સ પર નહીં જોવા મળે, કારણ કે આ ડ્યુટી ઘટી હોવા છતાં પણ એસજીબીમાં એક સારા વળતર જે છે તે તમને જોવા મળી શકે છે. હાલ સુધી જેણે પણ એસજીબીમાં રોકાણ કર્યું છે તેને વાર્ષિક અંદાજે 9-11% રિટર્ન જે છે તે અહીંયાથી મળ્યું છે. તો આ 12% જે મિનિમમ રિટર્ન છે તે અત્યાર સુધીનું સૌથી વધારે રિટર્ન્સ જે છે તે આપણને જોવા મળી શકે છે. એસજીબીની વાત કરી લઈએ, જે 16-17 સિરીઝ 1 જે છે તેમાં ઇશ્યુ કિંમતની વાત કરીએ તો જે મૂળ ઇશ્યુ પ્રાઇસ હતી તે લગભગ 3119ની હતી અને તેના ઉપર વાર્ષિક જે વ્યાજની આપણે વાત કરી લઈએ તો લગભગ 2.5% વ્યાજ જે છે તે અહીંયા બનતું દેખાયું હતું. તો એક આનું કેલ્ક્યુલેશન જો તમે કરો 2.5% વાર્ષિક વ્યાજ તો ઓલરેડી 12% જે છે તે આપણને જોવા મળી શકે છે અત્યાર સુધી. તો હવે ઓગસ્ટમાં જે પહેલા સપ્તાહમાં તેનું રિડમ્પશન થવાનું છે તો મિનિમમ 12% અથવા તો 12.5%ની આસપાસનું વળતર જે છે તે તમને આ સિરીઝ પહેલી જે સિરીઝ છે 2016-17ની તેમાં તમને જોવા મળી શકે છે. તો જેણે પણ આ સિરીઝમાં રોકાણ કર્યું છે એને ઘણા સારા વળતર જે છે તે મળતા જોવા મળશે. જે આતી, તો આપ અમારી સાથે જોડાયેલા રહેશો. અન્ય એક પણ આપણે વધુ માહિતી આગળ તમારી પાસેથી લઈશું તો આપ જોડાયેલા રહેશો. પણ ભાવિકજી, સોવરિન ગોલ્ડ બોન્ડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આઈ થિંક એ ગુડ વિકલ્પ છે, કારણ કે જે આપણે ફિઝિકલ ગોલ્ડ બાય કરીએ છીએ તો સૌથી પહેલાં એનું આપણે પ્રીમિયમ ચૂકવવું પડે છે, કારણ કે આપણે સોના પાસે જઈએ છીએ તો એક પ્રીમિયમમાં જ કોટ થાય છે. અને બીજું એ ફેક્ટર છે કે આપણે પાછું એ જે છે એનો રાખવાનો કોસ્ટ જે છે એ પણ રાખી શકે છે બેંક લોકરમાં કે ઘરમાં, એ સેફટી પ્રમાણે પણ છે. તો આમાં જે લોકોને લાંબા ગાળે જે લોકોને ઇન્વેસ્ટ કરવું છે કે જે આગળ જતા છોકરાના કે એ લોકોના લગ્નમાં કે એના માટે છે તો એક બેસ્ટ ટાઈમ છે કે જ્યાં તમે જે ભાવ અત્યારે ચાલી રહ્યો છે એ ભાવ પર તમને ઇન્વેસ્ટ કરો. 2.5% તો તમને મંથલી ઇન્કમ મળે જ છે, સોરી યરલી, અને એના પછી જ્યારે પણ તમે રિડમ્પશન થાય ત્યારે જે સોનાનો ભાવ ચાલે છે એ જ ભાવ તમને મળવાનો છે. એટલે એના પછી પણ જો તમારે સોનું લેવું તો લઈ શકો છો, અધરવાઇઝ ફરીથી તમે ઇન્વેસ્ટ કરી શકો છો. આઈ થિંક જે લોકોને ફિઝિકલ ગોલ્ડ નથી લેવું પણ જે લોકોને સોનામાં રાખવું છે ઇન્વેસ્ટમેન્ટ આગળ જતા લાંબા ગાળા માટે, એના માટે આ બેસ્ટ આઈ થિંક સ્કીમ છે.